હલો નમસ્કાર શિક્ષક મિત્રો વાલીસીઓને મારા વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મારું યુટ્યુબ ચેનલ મેહુલમાંવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચરની અંદર બાળક મિત્રો આજે આપણે જોવા જઈ રહ્યા છીએ ધોરણ સાત વિષય ઇંગ્લિશ સત્ર પ્રથમ અને યુનિટ થ્રી યુનિટ થ્રીનું નામ છે યસ આઈ વિલ બાળક મિત્રો તમે જો અમારા નવા સબ્સ્ક્રાઇબર હો તો અમારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારા માટે પહેલી વાર હો તમે તો પ્લીઝ અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને તમામ વિષયોના વિડીયોઝ જોજો તો શરૂઆત કરીએ છે એક્ટિવિટી વન થી યુનિટ થ્રી નામ છે સરસ મજાનું યસ આઈ વિલ યસ પછી અલ્પ વિરામ છે અને પછી છે આઈ વિલ અગાઉ આપણે શીખી ગયા છે વિલ મતલબ ભવિષ્યકાળ સૂચવે છે અને યસ મતલબ હા હા હું કરીશ બનીશ જે આપણે સમજીએ એ બધો અર્થ થાય છે એક્ટિવિટી વન છે પિંક કલર થી સૂચના છે ડ્યુરિંગ ગુજરાતી ક્લાસ શાળાનો સીન છે વર્ગખંડનું સીન છે અને એ વર્ગખંડમાં ગુજરાતીનો પ્રિયડ ચાલુ હોય છે હિરલ છોકરી છે એ હેતાંશીને એક ચીઠી મોકલે છે સી રીડ ઇટ એન્ડ પાસ્ટ ઇટ ટુ સેજલ તે વાંચી અને આગળ સેજલને મોકલાવે છે સેજલ પાસ ઇટ ટુ આશિકા સેજલ પણ વાંચીને આગળ આશિકાને મોકલાવે છે શી વોઝ અબાઉટ ટુ ઓપન ધ ચીટ બટ ધ ટીચર ટુ કિટ હવે આશિકાના હાથમાં ચિઠ્ઠી છે એ ખોલવા જઈ રહી છે પણ શિક્ષક જોઈ જાય છે હી થ્રુ ઇટ ઇન ધ ડસ્ટબિન એટલે શિક્ષક જોવે છે એટલે ફટાફટ આશિકા એ ચિઠ્ઠી ડસ્ટબિનમાં નાખી દે છે ઇન ધ રિસેસ ટાઈમ આશિકા ફાઉન્ડ આઉટ ધ ચીટ ફ્રોમ ધ ડસ્ટબિન પછી રિસેસ પડે છે એટલે શિક્ષક જતા રહે છે પછી આ સિકા ડસ્ટબિન ખોલી અને પેલી ચિઠ્ઠી કાઢે છે અને હિયર ઇઝ ધેટ અને ચિઠ્ઠીમાં શું લખ્યું હતું ખાલી પાસ ઓન મતલબ આગળ મોકલો જે ચિઠ્ઠી વાંચશે એની અંદર એ જ લખેલું હશે આગળ મોકલો એટલે તમારે ફક્ત એને આગળ મોકલવાની છે ચિઠ્ઠીમાં કશું લખેલું ન હતું ખાલી એટલું જ લખેલું હતું આગળ મોકલો એટલે આ એક રમૂજી પ્રસંગ છે હવે કે છે કે તમે આવી ચબરકીઓની મદદથી તમારા મિત્રો સાથે વાતો કરો છો ગઈકાલે કુલદીપ નરેન્દ્ર સાહિલ અને રશ્મિ પુસ્તકાલય એટલે કે લાઇબ્રેરીમાં બેસીને ચબરકીથી વાતો કરતા હતા કારણ કે લાઇબ્રેરીમાં આપણે વાતો નથી કરી શકતા કારણ કે બધા વાંચવા માટે આવે છે તો આપણે લાઇબ્રેરીમાં ચિઠ્ઠી દ્વારા વાતચીત કરી હોય તો વાંચો ચાર છોકરા છે કુલદીપ નરેન્દ્ર સાહિલ અને રશ્મિ ત્રણ બોયઝ એક ગર્લ્સ અને વાતો કરે છે નરેન્દ્રએ ચિઠ્ઠીમાં લખ્યું છે કબડ્ડી એટ ફાઈવ પાંચ વાગે કબડ્ડી રમીશું અને છેલ્લે એન લખેલો છે એન મતલબ નરેન્દ્ર મેં સાઈડમાં લખેલું છે કે એન મતલબ નરેન્દ્ર તો નરેન્દ્રએ કીધું કે આપણે પાંચ વાગે કબડ્ડી રમીએ તો બીજી ચિઠ્ઠી રશ્મી લખે છે નો લેટ્સ પ્લે ચેસ ના ચેસ રમવાનું છે આ ફક્ત ચિઠ્ઠી દ્વારા વાતચીત કરે છે હવે કુલદીપ કહે છે શ્યોર થિંગ આઈ ચેસ લેસ લેસ્ટર અવર બ્રેન કબડ્ડી પણ નથી રમવી આપણે તો ચેસ રમવું છે આપણું દિમાગ મજબૂત કરીશું તો નરેન્દ્ર કે છે ઓ લેડી વિશ્વનાથન અવર ડિસિઝન ઇઝ કબડ્ડી વિશ્વનાથન એટલે ચેસનો સારો ખેલાડી છે એટલે કટાક્ષમાં કે છે કે અરે વિશ્વનાથન છોકરી અમારો નિર્ણય કબડ્ડી રમવાનો છે એવું નરેન્દ્ર કે છે તો નરેન્દ્રને કબડ્ડી રમવું હતું જ્યારે રશ્મિ અને કુલદીપને ચેસ રમવું હતું તો રશ્મિ કે ચેસ પણ નથી રમવી આપણે બોર ખાવા જઈશું ઇન માય ફાર્મ મારા ખેતરમાં આપણે બોર ખાવા જઈશું તો સાહિલ કે છે નોટ ટુડે આજે નહીં બેરીઝ ઓન સન્ડે આપણે બોર રવિવારે ખાવા જઈશું ફૂલ ડે આખો દિવસ રજા હશે એટલે મજા આવશે આઈ વિલ બ્રિંગ ચાટ મસાલા હું ઉપર ચાટ મસાલા નાખવાનો આવે એ લઈને આવીશ તો નરેન્દ્ર કહે છે બટ ટુડે મંજીરા તો નરેન્દ્ર કોમેડી વાત કરે છે એ તો રવિવારની વાત છે પણ આજે શું મંજીરા વગર શું તો સાહિલ કે છે ડાઉન એંગ્રી બર્ડ એ ગુસ્સાવાળા પક્ષી શાંત થઈ જા વી વિલ પ્લે કબડ્ડી આપણે કબડ્ડી રમશું મતલબ સાહિલ અને નરેન્દ્ર કબડ્ડી રમશે અને કુલદીપ અને રશ્મી દે વિલ પ્લે ચેસ હાઉસ ધેટ કેવું લાગ્યું તને આપણે કબડ્ડી રમશું તો નરેન્દ્ર છે આઈ એગ્રી હા એ બરોબર છે હું એમાં તૈયાર છું રશ્મિ પ્લીઝ રશ્મિને કે છે કે પ્લીઝ માની જાને તો રશ્મિ કહે છે ઓકે યુ વિલ યુ પુલ લેગ્સ તમે ટોટ્યા ખેંચજો વી વિલ બી કિંગ્સ એન્ડ ક્વીન્સ અમે તો રાજા રાણી સાથે રમશું અને તમે ટોટ્યા ખેંચજો એવું કે છે રશ્મિ

ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા વિલ પ્લે ચેસ રશ્મી એન્ડ કુલદીપ વિલ પ્લે ચેસ અહીંયા એક જોઈ લઈએ આપણે કોને ચેસ રમવો છે વી વિલ પ્લે કબડ્ડી દે વિલ પ્લે ચેસ લગભગ સાહિલ કે છે એટલે અહીં સાહિલ લખી શકો છો રશ્મિ અને સાહિલ નેક્સ્ટ છે એક્ટિવિટી ટુ રીડ એન્ડ એન્જોય એક ફકરો છે આપણે વાંચવાનો છે અને મજા લેવાની છે યસ્ટરડે વોઝ સન્ડે ગઈકાલે રવિવાર હતો યસ્ટરડે એટલે ગઈકાલે વોઝ ભૂતકાળ માટે વપરાય છે જેમ ઇઝ વર્ વર્તમાન માટે વપરાય છે શિવાની વેન્ટ ઓન અ પિકનિક શિવાની પિકનિક ઉપર ગઈ છે વિથ હર ફેમિલી એના પરિવાર સાથે હર ફ્રેન્ડ નીતુ તેની મિત્ર હતી નીતુ ઓલ્સો વેન્ટ વિથ ધેમ એની મિત્ર પણ તેની સાથે આવી હતી They went ટુ પિકનિક પ્લેસ નિયર ધ લેક જ્યાં પિકનિક સ્થળ પર ગયા હતા એ તળાવની બિલકુલ નજીક હતું ધ children સેટ નિયર ધ લેક બાળકો તળાવની બિલકુલ બાજુમાં બેઠા હતા નીતુ સાઈડ નીતુ બોલી ધ વોટર ઇઝ ક્લીન પાણી બહુ ચોખ્ખું છે લેટ સ્કીપ અવર લેગ ઇન ચાલો આપણે આપણા પગ અંદર ડૂબાડીએ ઓહ હાઉ કોલ્ડ ઇઝ ઇટ ઇઝ ઓહો કેટલું પાણી ઠંડુ લાગે છે મધર લુક હિયર ચિલ્ડ્રન બી કેરફુલ બાળકો ધ્યાન રાખજો તો બાળકો કહે છે ઓકે નેક્સ્ટ છે ઇટ વોઝ એબાઉટ નૂન હવે બપોરનો સમય થઈ ગયો તો મમ્મી સેડ મધર સેડ યસ વિથ જોય આનંદથી કહે છે હાશ દે સેટ અંડર અ બનિયન ટ્રી બનિયન ટ્રીના ઝાડ નીચે બેઠા એટલે કે વડના ઝાડ નીચે બેસે છે ઇટ વોઝ અબાઉટ ધ થ્રી ઓ ક્લોક ત્રણ વાગી ગયા છે ઇન ધ આફ્ટરનૂન ફાધર સેજ પપ્પા બોલ્યા કમ ચિલ્ડ્રન લેટ્સ ગો ફોર બોટ રાઇડ ચાલો બાળક મિત્રો આપણે બોટ રાઇડ કરીએ તળાવની અંદર બોટ રાઈડ કરીએ ધે ઓલ વેન્ટ ફોર ધ બોટ રાઇડ બધા બાળકો બોટ રાઈડ કરવા માટે જાય છે ધ ચિલ્ડ્રન સેંગ ધ સોંગ બાળકો ગીત ગાય છે રો 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 યોર બોટ ગ્રેન્ટલી ડાઉન રો 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 યોર બોટ જેન્ટ ડાઉન ધ સ્ટ્રીમ મેરી લી મેરી લી મેરી લાઈવ હેપી ડ્રીમ આવી રીતે ગીત ગાતા જાય છે ઇન ધ ઇવનિંગ ધે રિટર્ન ધ હોમ પછી સાંજે એ લોકો પાછા આવી જાય છે હવે એ અને બી વિભાગના વાક્યોને આપણે જોડવાના છે પેલું છે તમે ચારે ચારના ઓપ્શન જોશો તો લેટ્સ 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 એટલે ચાલો 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 આપણે રમવા જઈએ ચાલો આપણે ખાઈએ ચાલો આપણે જઈએ ચાલો આપણે જોઈએ એ રીતનો અર્થ થતો હોય છે લેટ્સ કીપ અવર લેગ્સ ઇન ધ વોટર આવું બાળક બોલે છે નીતુ કે ચાલો આપણે પાણીમાં આપણે પગ ડબોલીએ તો એની ક્રિયા શું થઈ હશે તો ત્રીજા નંબરનું વાક્ય છે ેગ ઇન ધ વોટર બાળકોએ પોતાના પગ પાણીમાં ડૂબાડ્યા બીજું છે લેટ્સ ઇટ સમથિંગ ચાલો આપણે કંઈક ખાઈએ તો એ ખાવા માટે સેટ બનિયન ટ્રી બીજા નંબરનું છે ઝાડ નીચે બેસે છે ત્રીજું છે લેટ્સ ગો ફોર બોટ રાઇડ ચાલો આપણે બોટિંગ કરવા જઈએ એવું પપ્પા બોલે છે તો બધા બાળકો બોટિંગ કરવા માટે જાય છે ચોથા નંબરનું છે લાસ્ટ છે લેટ્સ સિંગ અ સોંગ ચાલો આપણે ગીત ગાઈએ તો બધા બાળકો ગીત ગાય છે પહેલા નંબરનું આવશે પછી નેક્સ્ટ છે ઉદાહરણ મુજબના વાક્યો બોલો અને લખો એ છે લેટ્સ ફ્લાય કાઇટ્સ ચાલો પતંગ ચગાવીએ બી નામનું કહે છે ધ બોટ ફાઇવ કાઇટ્સ તેઓએ પાંચ પતંગ ખરીદ્યા એ કે છે લેટ્સ પ્લે કબડ્ડી આપણે ચાલો કબડ્ડી રમીએ બી કે છે દે પ્લેડ કબડ્ડી તેઓ કબડ્ડી રમ્યા હવે આપણે પેટર્ન પૂરી કરવાની છે લેટ્સ રીડ સ્ટોરી બુક ચાલો આપણે વાર્તા વાંચીએ વી રીડ સ્ટોરી બુક ઇન ધ રિસેસ આપણે રિસેસમાં વાર્તાઓ વાંચી એ કહે છે લેટ્સ રાઇટ અ લેટર ચાલો પત્ર લખીએ આશિકા એન્ડ રાહુલ રોટ અ લેટર અને આશિકા અને રાહુલ પત્ર લખે છે બાળક મિત્રો આ હતી એક્ટિવિટી વન એન્ડ ટુ યુનિટ થ્રી યસ આઈ વિલ અમારા વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને કંઈક તમને નવું જોઈતું હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો અમે અમારી ટીમ એ માટે મહેનત કરવા માટે તૈયાર છીએ આપનો અભ્યાસ ખૂબ 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 સારો રહે એવી ટીમ મેહુલ માણોણીથી આપ સૌને શુભેચ્છાઓ